वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा श्रवण करनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर आठमू तरंग त्रेपनमू आ धारानंद स्वामी वर्णन करे छे। भगवान श्रीहरिना आमंत्रण थी आठम एटले के अष्टमी ना दिवसे घणी मोटी संख्या में भक्तों पधार्या छे। आ प्रसंग अपने आ तरंग में श्रवण करीशू। श्रीहरि महाराज के दर्स करण हरिजन आए सो देश ही देश से आठम के दीन अकहन। श्रीहरि महाराज के दर्स करण हरिजन आए सो देश ही देश से आठम के दिन अकहन। महाराजाधिराज श्रीहरिना दर्शन करवा माटे देश देश ना हरिभक्तो न कही सकाय एटली मोटी संख्या में अष्टमी ना दिवसे वड़ताल पधार्या। आगल कथा आवी हती महाराज रामनवमी नो समयो करवा माटे पधार्या छे। कयो समयो? हमणा आपणे पण थोड़ा दिवस में ज आववानो छे जेनी आपणे हमणा ज वात करता हता। रामनवमी नो समयो करवा महाराज पधार्या छे। महाराजे पत्रिकाओ लखावी छे अने देश देशांतरना भक्तो अष्टमी नो दिवस एटले आगलो दिवस आठम के दिन अकहन। अष्टमी ना दिवसे एटली मोटी संख्या में भक्तो आवी गया गणी न शकाय एटला बधा। आपणे पण दरेक समयमां उत्सवमां आवीए ने तो उत्सवना आगला दिवसे आवी जईए। घणा लोको केवा होय उत्सवना छेल्ला दिवसे आवे। आपणे कहीए ने समयो छे सात दिवसनो छे भगत पधारजो स्वामी चोक्कस छेल्ला दिवसे आपणे आवी जशुं। सभामां पण घणा भक्तो एवा होय सभा त्रण कलाकनी होय तो घणा भक्तो बिफोर टाइम आवे घणा भक्तो ऑन ध टाइम आवे अने घणा भक्तो एंड ऑफ ध टाइम आवे। समझो छो ने तमे? थिएटर में मूवी जोवा जाए त्यां उचाले एंड ऑफ ध टाइम। टिकिट लीधी छे तो पण तमारे एंट्री क्यारे करवी पड़े? बिफोर टाइम। तमे जॉब ऊपर जाओ एंड ऑफ ध टाइम चाले? आ सत्संग में बधुं चाली जाए छे। बोलो दादा क्यां आपणी खामी छे? आ शास्त्रो आपणने देखाड़े छे। શાસ્ત્રનું કામ અરીસા જેવું છે। અરીસાની સામે આપણે જઈએ એટલે આપણે કાળા કે ધોળા કે લાંબા કે ટૂંકા જેવા હોય એવા દેખાઈએ કે જુદા દેખાઈએ દાદા? ઇઝ ધેર એની કરપ્શન ઇન ધ રિફ્લેક્શન? બોલો કે તમે $1000 અરીસો લાવ્યા હોય તો વધારે સ્માર્ટ લાગો, બરાબર? $500 લાગ્યો હોય તો થોડા ઓછા લાગો, $100 હોય તો કાળા જ દેખાવ એકદમ, એવું ખરું બાબુ કાકા? કઈ ભગવાને કેવું જોરદાર રાખ્યું! અરીસાનું એક નામ છે હિન્દીમાં કયું? અરીસાનું હિન્દીમાં નામ છે આઈનો, અને અંગ્રેજીમાં બધા અહીંયા છોકરા કોઈ પણ ને તમે પૂછો એટલે શું કહે? આઈનો,
અંગ્રેજીમાં આઈ નો એટલે હું જાણું છું. અરીસા સામે આપણે ઊભા રહીએ ને ત્યારે આપણે હિન્દીમાં બોલતા હોય આઈ નો આઈ નો, અરીસો પણ અંગ્રેજીમાં કહેતો હોય આપણને હું પણ આઈ નો આઈ નો. મને ખબર છે ખરેખર તું કેવો છે. માટે આપણે ઉત્સવ સમયમાં સભા સત્સંગમાં હંમેશા આદત એવી રાખીએ બિફોર ટાઈમ પહોંચીએ. ઉત્તમ ભક્તની આ સ્થિતિ છે. જેણે રાજીપો લેવો હોય એનો આ મંત્ર છે બિફોર ટાઈમ. આપણો પંચાબ્દી મહોત્સવ સદગુરુ સ્મૃતિ મહોત્સવ આવી રહ્યો છે. તમે બધા ભક્તોએ રજીસ્ટ્રેશન કરી દીધું છે. કોઈને બાકી હોય જરૂરથી કરી દેજો. ગુરુજીની આજ્ઞા છે. ગુરુજી આમંત્રણ આપવા માટે ઘર ઘર પધાર્યા છે આ વખતે અને આમંત્રણ આપ્યું છે સાતે સાત દિવસ આવવા માટે. તમે બધા ભક્તો અત્યારથી તૈયારી કરજો. અષ્ટમીના દિવસે અગણિત ભક્તો પધાર્યા છે. મંગળમય ધોળરાગના કીર્તન ગાતા ગાતા હરિભક્તોના ટોળા ટોળા આવી રહ્યા હતા. તેમના હૃદયમાં હેત સમાતું ન હતું. શ્રીહરિ તેને દેખતા હતા. બધા ભક્ત પુરુષો દંડવત પ્રણામ કરીને શ્રીહરિના ચરણમાં પડતા હતા. ભક્ત સ્ત્રીઓ ઘણા જ પ્રેમભાવથી નીચે બેસીને પગે લાગતી હતી. આટલા બધા માણસોની ભીડ હતી છતાં સ્ત્રીઓના સમુદાય ભેળા પુરુષ દર્શન કરવા આવતા નહીં. સ્ત્રીઓના સમુદાય ભેળા પુરુષ દર્શન કરવા આવતા નહીં અને પુરુષોના સમુદાયની ભેળી સ્ત્રીઓ દર્શન કરવા આવતી નહીં. આવી અમાપ ભીડ હતી છતાં સહુ પોતપોતાની રીતે ચાલતા હતા અને મર્યાદામાં હતા. વિચારો, ભગવાન સ્વામિનારાયણે મોટું કામ આ જ કર્યું. આજે છે ને સંતોએ ગુરુજી જવાના એટલે સરસ મજાની ભેળ બનાવી હતી અને પછી સંતો ઠાકોરજી જમાડતા હતા. ગુરુજી પણ રાજી થઈને થોડા રમૂજ કરતા કરતા જમતા હતા કે આ તો બધા યંગ સંતોને ભાવે એવી વસ્તુ છે. આ કંઈ દૂધપાક માલપુડા જેમાં હોય, ચોખા ઘીના લાડુ જેમાંય બાબુ કાકા, એનું પેટ ભરાય. એ રમૂજ ચાલતી હતી. એમાં નિર્ગુણ સ્વામીએ કહ્યું, ગુરુજી આ ભેળ બનાવતા વાર જ ન લાગે, તરત બની જાય. એટલે ગુરુજીએ સરસ કહ્યું, ભેળમાં જ વાર નથી, છૂટા પડવામાં જ વાર છે. તમારે આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ ભેળસેળ કરવી હોય અને કેવી સારી ભેળ, એમાં જે નાખો તે, મમરા નાખો, સેવ નાખો, બરાબર, તળેલી રોટલી નાખો. અમારા સંતોએ તો આજે ઘણું બધું ભેળમાં નાખ્યું હતું. બધી ખાનગી વાત જાહેરમાં કહેવાની ના હોય ને દાદા પાછી, પણ મર્મ સમજવાનો કેટલો સરસ છે. ગુરુજીએ સહજ ટકોર કરી, ભેળ કરતા વાર જ ન લાગે, ભેળ કરતા વાર જ ન લાગે. વાળ ક્યાં લાગે? છૂટા પડતા. શ્રીજી મહારાજ લોજમાં પધાર્યા. પહેલો જ દિવસ હતો, મુક્તાનંદ સ્વામી કથા કરવા બેઠા, બધા ભેગા થયા. નીલકંઠ વર્ણી ઊભા થઈને જતા રહ્યા. સ્વામીને એમ લાગ્યું, કેમ ગયા વર્ણી? પૂછ્યું, બ્રહ્મચારી આપ તો કથાવાર્તાના પ્યાસા છો, કેમ ઊભા થઈ ગયા? નીલકંઠ વર્ણીએ કહ્યું, સ્ત્રી અને પુરુષ ભેગા બેસી કથા સાંભળે ત્યાં રામ ન હોય, સ્વામી ત્યાં તો કામ હોય. કથાનો મહિમા છે, પણ આ રીતે મર્યાદા તૂટતી હોય ને કથા થતી હોય એનો મહિમા નથી. અને મુક્તાનંદ સ્વામીએ તે દિવસથી પ્રતિજ્ઞા કરી, આજથી પુરુષોની સભા અલગ, સ્ત્રીઓની સભા અલગ. વિચારો, પહેલું જ કામ શ્રીજી મહારાજે આ સત્સંગમાં કયું કર્યું? કયું કર્યું? બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ, ઘસાતા ચાલે રાજ નહીં, છેટેરા ચાલે રાજ. આટલી બધી ભીડ હતી તેમ છતાં સ્ત્રીઓ સ્ત્રીઓના વિભાગમાં હતા, પુરુષો પુરુષોના વિભાગમાં હતા. ઉત્સવોમાં સમયમાં મંદિરમાં સત્સંગમાં આવનારા તમામ ભક્તોએ આ વાત દરરોજ યાદ રાખવી જોઈએ, દરરોજ યાદ રાખવી જોઈએ. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં પણ ગુરુજીએ વચ્ચે બે થી ત્રણ વાર ટકોર કરી હતી. ભલે તમે પતિ પત્ની છો, પણ મંદિરમાં આવો છો ને ત્યારે હસબન્ડ વાઈફ નથી તમે, ત્યારે ભગવાનના ભક્ત છો. તમે ભલે સગા સંબંધીઓ છો,
પણ મંદિરમાં આવો છો ને ત્યારે તમારું રિલેશન ભગવાન સાથેનો છે, ભક્તપણાનો છે. માટે આપણે મંદિરમાં આવીએ, સત્સંગમાં જઈએ ત્યારે આ મર્યાદા અચૂકપણે પાળીએ. અને બીજી કડવી વાત કરી દઉં કે આ મર્યાદા જ્યાં નથી ત્યાં ગમે એટલી ભગવાનની વાતો હોય, ગમે એટલા મોટા મંદિરો હોય, ગમે એટલા મોટા સમયા હોય, પણ જીવનમાં યાદ રાખજો ત્યાં કલ્યાણ નહીં હોય, ત્યાં આત્યંતિક કલ્યાણ નહીં હોય. અરે મોટા મોટા દાખલાઓ અત્યારે આપણે જોઈએ છીએ. જગત જેને ભગવાન માનતા પૂજતા લાખો કરોડો માણસો ભેગા થતા, આખા દેશની સરકાર ધ્રુજતી જેની સામે, એવા કહેવાતા ગોડમેન, આ એક મર્યાદા તૂટવાને લીધે ક્યાં છે બધા? અત્યારે જેલમાં બેઠા છે. હજી જેમ જેમ કળિયુગ આગળ વધશે, કળિયુગનું કૌતુક જ એ છે સ્ત્રીને પુરુષ ભેગા રહે એ કળિયુગ છે, છૂટા પડે આ સતયુગ છે, આ સત્સંગ છે, બ્રહ્મયુગ છે. આટલી ભીડમાં પણ આવી મર્યાદા હતી. સહુના મનમાં કેવું સરસ લખે છે, આવી મર્યાદા આટલી ભીડમાં હતી એનું કારણ શું હતું? સહુના મનમાં શ્રીહરિને પ્રસન્ન કરવાનું જ એક તાન હતું. કયું તાન હતું? જ્યાં ભગવાનને રાજી કરવાનું, મોટા પુરુષને રાજી કરવાનું તાન આવે ને ત્યાં બધું ઓટોમેટિક આવી જાય, મર્યાદા આવી જાય, મહિમા આવી જાય, સેવા આવી જાય, દાસપણું આવી જાય. વાત સાચી ને? તેથી સહુ ડાયા થઈને સાવધાનીથી વર્તતા હતા અને સહુ શ્રીહરિને ફૂલહાર પહેરાવતા હતા. હરિ કુ પ્રસન્ન કરણ સબ તાના, તેહી કર વરતત સબ હોઈ દાના. દાદા આ રાજીપો એક શબ્દ ઉપર આપણા સંતોએ 6 મહિના સુધી રિસર્ચ કર્યું. ગયા વર્ષની આપણી શિબિર રાજીપો ઉપર હતી અને રિસર્ચમાં હું પણ જોડે હતો. દાદા કમાલની વાતો છે, શાસ્ત્રોમાં તમે ઊંડા ઉતરો ને. આ સત્સંગમાં એક જ વસ્તુ શીખવા જેવી છે, સંતોને રાજી કરતા શીખી જાઓ, ભક્તોને રાજી કરતા. આટલું આવડી જાય ને તમને એટલે બધું આવડી ગયું. એટલે આપણે શિબિરનું ટાઇટલ રાખ્યું હતું, રાજીપો ધ અલ્ટિમેટ ગોલ. અક્ષરધામ મળવું સહેલું છે પણ ભગવાનનો રાજીપો મળવો સહેલો નથી. હરિચરિત્રામૃત સાગર, ભગવાનના એકાંતિક સત્પુરુષનો રાજીપો મળવો સહેલો નથી. ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, ઇન્દ્રિયારામ હોય એને તો સહજ રાજી કરી શકાય, આત્મારામને કેમ રીઝવવા? શું શીખવાનું છે આપણે? શું શીખવાનું છે? ભગવાન, સંતો, ભક્તો, તમે ગ્રહસ્થો છો તો માતા પિતા, એને રાજી કરવા. એટલો મોટો મંત્ર છે, એટલો મોટો મંત્ર છે. આ તાન આવે ને તો કોઈ પ્રશ્ન જ નથી. જેમ કે સુકાનંદ સ્વામી બીમાર હતા, મહારાજે સુકાનંદ સ્વામી બીમાર હોવા છતાં એમને આજ્ઞા કરી કે આ શાસ્ત્ર લખો. મહારાજના રાઇટર હતા, પીએ હતા. દિવસ અને રાત ઉજાગરા કરી સુકાનંદ સ્વામીએ કેટલો દાખલો કરી ભાગવતજીની આખી પોથી તૈયાર કરી. એ તો લખ્યું હોય ને જેણે દાદા, એને ખબર હોય. હવે તો લખવાનું ગયું, આ છોકરાઓને પૂછો લખવાનું છે. 18,000 શ્લોકની એ પોથી મહારાજની આજ્ઞા હોવાથી દિવસ અને રાત જાગીને તૈયાર કરી. પછી મહારાજ પાસે લાવ્યા, મહારાજે ખોલી પણ નહીં, જોયું પણ નહીં, ફટફટ ફાડવા જ મળ્યા. બરાબર નથી આ. બીજું લખજો, બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા. બ્રહ્મ મુનિ તો સખા ભક્ત હતા ને. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, અરે મહારાજ, તમે ભગવાન છો એટલે બીજું કંઈ કહેવાય નહીં, પણ તમને આટલી વિનંતી તો કરું છું, આ સાધુએ આટલો મોટો ગ્રંથ આટલી બધી મહેનત કરીને લખ્યો, તમે થોડું જોયું હોત અને પછી ફાડ્યો હોત તો હજી વ્યાજબી લાગત કે ચાલો મહારાજે ચેક કરી લીધું કે અક્ષર બરાબર નથી. તમે ખોલ્યો નથી, જોયો નથી, સીધો ફાડી જ નાખ્યો. સુકાનંદ સ્વામી તો એવા સ્થિર થઈને હાથ જોડીને ઊભા હતા. બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ, સુખમુનિને ધન્ય છે
કે સુખમુનિની સમજણ કેટલી મોટી છે. મહારાજે પૂછ્યું, સુખમુનિ શું વિચારો છો તમે? ત્યારે સુકાનંદ સ્વામી હાથ જોડીને જે બોલ્યા ને, યાદ રાખજો, હાથ જોડીને સુકાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ મેં આ ગ્રંથ તમને રાજી કરવા લખ્યો હતો. આટલી બધી મહેનત તમે રાજી થાવ એટલા માટે કરી હતી. હવે તમે વાંચીને રાજી થાવ તોય અમે રાજી, તમે ફાડીને રાજી થાવ, બોલો શું સમજણ. વડોદરાના નાથ ભક્ત ગઢપુર દર્શન કરવા ગયા. રાજીપો એટલે શું, રાજીપો કેવી રીતે મળે છે, અને રાજીપો મળે ત્યારે મનુષ્યના પ્રશ્ન માત્ર કેવા, ઓટોમેટિક પ્રશ્ન રહેતા જ નથી, સોલની પ્રશ્ન રહેતા જ નથી. નાથજી ભક્ત વડોદરા થી ગઢપુર ગયા, ચાલતા ચાલતા દર્શન કર્યા અને નીકળી ગયા. એમાં મહારાજે બૂમ પાડી, હજુરી પાર્ષદ આવ્યા, એમનું નામ છે આપણા શાસ્ત્રોમાં, હું નામ અત્યારે ભૂલું છું. મહારાજે પૂછ્યું કે પેલા નાથ ભક્ત આવ્યા હતા ને વડોદરાવાળા, ક્યાં ગયા? ઉભારો મહારાજ, હમણાં હું શોધી લાવું. આ તો શોધવા ગયા, ખબર પડી તો નીકળી ગયા. અને જૂના સમયના માણસોની ચાલવાની સ્પીડ કેવી હતી, હવે આ પાછળ 6 દિવસ અને 6 રાત્રિ ચાલતા ચાલતા નાથજી ભક્ત છે વડોદરા પહોંચી ગયા હતા. ક્યાં પહોંચ્યા હતા? વડોદરા પેલી નદી છે, વડોદરાની બહાર કઈ નદી છે, વિશ્વામિત્રી નદીના કાંઠે રાત્રે રોકાણેલા, એટલે સવારે પૂજાપાઠ કરે ઘરથી હાવ નજીક આવી ગયા હતા. ત્યાં ભગત દોડતા દોડતા હાંફતા હાંફતા પહોંચ્યા. અરે નાથજી ભક્ત, તમે ક્યાં પાછા વળી ગયા? મહારાજ તમને બોલાવે છે, ચાલો પાછા. નાથ ભક્ત કેવા, ઘરના આંગણે આવી ગયા છે. કેટલા દિવસ? 6 દિવસ ને 6 રાત. ત્યાંથી 2 જણા પાછા વળ્યા અને ફટોફટ દોડતા દોડતા બીજા 6-7 દિવસમાં ગઢપુર પહોંચ્યા. મહારાજ પાસે, મહારાજ ક્યારે ગાંડો છે તું? અમે તો ખાલી પૂછ્યું કે અહીંયા ભગત હોય તો બોલાવી લાવો, તો આપણે ખાલી પ્રસાદી આપીએ, નીકળી ગયા થોડા બોલાવવાના હતા. નાથજી ભક્ત કંઈ કામ નથી, તમે નીકળી જાઓ, જાઓ. આટલું મહારાજ કીધું, નાથજી ભક્ત તો પાછા વળી ગયા. વિચાર તો કરો, નાથજી ભક્તના મનમાં પણ પ્રશ્ન ન થયો કે મહારાજે મને આટલે દૂરથી બોલાવ્યો અને કંઈ કામ હતું ને પાછો વાળી દીધો? કારણ શું? એમની તમામ મહેનત શેના માટે હતી? મહારાજને રાજી કરવા હતી. પેલા પાર્ષદ પણ કેવા મહિમાવાળા, બાકી આપણને કીધું એ ભગત જુઓ તો પેલા ભગત છે, આપણે કંઈ પાછળ જઈએ પિસ્કાટવે સુધી? ઘણા તો દરવાજો ખોલે ને અહીંથી કંઈ દેખ નીકળી ગયા લાગે છે. ત્યાં તો ભગત પાછળથી ઉપર આવ્યા દર્શન કરવા. ભગત તમે, મેં તો ખાલી સ્વામી નીચે હોલમાં ડોક્યું કર્યું, દેખાણા નહીં. એટલે આપણી શ્રદ્ધા, ઓહો વાત જ ના પૂછો, આપણો મહિમા વાત જ ના પૂછો. આપણી પાસે એક સારું સાધન છે, સંતો ભક્તોને હાથ જોડીને રાજી કરતા શીખી જઈએ ને તો ઘણું છે. હરિકુ પ્રસન્ન કરણ સબ તાના, બધાના મનમાં ભગવાનને રાજી કરવાનું તાન હતું. તેહી કરવર તત સબ હોઈ દાના, એટલા માટે બધા ડાયા થઈને રહેતા હતા. શા માટે ડાયા હતા? ભગવાનને રાજી કરવાનું તાન હતું. કોઈ ઝઘડો નહોતો, કોઈ કંકાસ નહોતો, બધાને શું હતું? મારે રાજી કરવા છે. હરિકુ પેરાવત સબ ફૂલ હારા, હરિકુ પેરાવત સબ ફૂલ હારા, તાકો ગિનતન આવત પારા. બધા હરિભક્તો ફૂલના હાર લાવે છે, મહારાજને પહેરાવે છે. એટલા બધા ફૂલના હાર પહેરાવ્યા, ગણતા ગણાય નહીં. ફૂલના હાર પહેરી પહેરીને શ્રીહરિ એક ઘડી જેટલા સમયમાં તો મહારાજની મૂર્તિ ફૂલોથી ઢંકાઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. આટલા બધા ગળામાં હારો ભેગા થયા. જ્યારે હારોનો ભાર વધી જતો ત્યારે તે હાર પ્રસાદીના રૂપમાં શ્રીહરિ સંતોના ઉપર ફેંકતા, સંતો તે હાર લઈને માથે અડાડીને હરિભક્તોના ઉપર વારંવાર ફેંકતા, સહુ હરિભક્તો તે હારને અનુક્રમે વેચી લેતા, કોઈ ક્યારેક ધીંગા મસ્તી કરતા નહીં. આટલો મોટો ઉત્સવ છે, આટલા જાજા માણસો છે, છતાં શું નહોતા કરતા સંતો?
માણસને બે સમયમાં કંટ્રોલ કરવો ને બહુ અઘરો છે. જીવનમાં લખવા જેવો આ સૂત્ર છે. અત્યારે આત્મહત્યા ઉપર બહુ મોટું રિસર્ચ થઈ રહ્યું છે. શા માટે આત્મહત્યા થઈ રહી છે? આખી દુનિયાના આ બે પ્રશ્ન બહુ ખતરનાક હોય છે. એક અતિ સુખનો સમય, ત્યારે માણસને પોતાની જાતને કંટ્રોલ કરવી ઇઝ વેરી હાર્ડ. અમેરિકામાં સત્ય ઘટના બની. એક ટ્રકના ડ્રાઈવરને 350 મિલિયન ડોલરની લોટરી લાગી. કોને? અને રાત્રે પાર્ટી કરી, એવી પાર્ટી કરી, એટલું બધું પીધું અને પડ્યો તે પડ્યો, પછી ઊભો જ ના થયો. બોલો, આને શું કહેવાય? સુખ પચ્યું નહીં. શું ના પચ્યું દાદા? બાકી માપે રાખ્યું હોત તો. અતિ સુખ, ત્યારે પણ તમારા જાતને કંટ્રોલ કરવો જરૂરી છે. અને અતિ દુઃખ, કોઈ પણ જીવનમાં અતિ દુઃખ આવ્યું ને, બધું પડતું મેલી ભગવાનને યાદ કરો, પ્રાર્થના કરો, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, મારા તમારા સિવાય મારો કોઈ આધાર નથી. અતિ સુખ અને અતિ દુઃખ આ બે સમય છે ને, માણસે પોતાની જાતને કંટ્રોલ કરવાના સમય છે. જો કંટ્રોલ ન કરે તો એનાથી મહાવિનાશ થાય છે, મહાવિનાશ. અતિ દુઃખનો સમય આવે અને ત્યારે માણસ એટલું બધું ઉદ્વિગ્ન હોય, ત્યારે જો એને કંટ્રોલ ન કરી શકે તો પોતાની અથવા અનેક લોકોની હત્યાઓ થતી હોય છે. સંતો આટલા આનંદમાં છે, આટલી મોટી ભીડ છે, આવો ઉત્સવ જામ્યો છે, છતાં કોઈ ધીંગા મસ્તી નહોતા કરતા. કેવી ડિસિપ્લિન હતી! આપણા ભારતના લોકોમાં ડિસિપ્લિન થોડી ઓછી દેખાય, એવું નથી લાગતું તમને? નથી લાગતું? તમે અમેરિકન પ્લેનમાં બેસો ને, નાના છોકરા હોય ને, અવાજે ના કરે. મેં તો જોયું અલ્પેશ ભગત, અમે આ સાઉથ વેસ્ટમાં ફરીએ છીએ અને ભૂલે ચૂકે એર ઇન્ડિયામાં બેઠા ને, ઠાઉં 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 તમને ચારે બાજુથી બોલો. હે, અમેરિકનનું કૂતરું હોય ને તોય ડિસિપ્લિનમાં હોય. ના, રિયલી તમને કહું, આ ખોટું નથી કહેતું. એરપોર્ટ હોય, આપણે સામે બેઠું હોય તો એટલી જ મર્યાદામાં રહે. અને કોઈક હરિભગતને ત્યાં પધરામણે ગયા હોય ને કૂતરાને અંદર પૂરી દીધું હોય ને, અને સંતો જાય તો છલાંગ મારીને બહાર આવી જાય. બોલો, ક્યાં મિસ્ટેક છે? આપણા જીવનથી જ જીવન ઘડાવવાનું છે. ડિસિપ્લિન આપણામાં હશે તો બીજામાં આવશે. માટે હંમેશા યાદ રાખો, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, દરેક જગ્યાએ ડિસિપ્લિનનો બહુ મોટો મહિમા છે. નાની વસ્તુ નથી, દેખાય છે નાની, પણ એની અસર અતિ મોટી છે આપણા જીવન ઉપર અને બીજાના જીવન ઉપર. માટે ગમે તે જગ્યાએ આપણે જઈએ, ભગવાનના ભક્ત છીએ, આપણે લોયાધામ પરિવારના છીએ, આપણા મનમાંથી નીકળવું ના જોઈએ. દુનિયા ગમે તે કરે, દુનિયા ગમે તે ખાય, દુનિયા ગમે તે બોલે, દુનિયા ગમે તેમ ચાલે, પણ આપણી એક સિસ્ટમ હોવી જોઈએ. જીવન જીવો રીતિ છે, આપણી એક સ્ટાઇલ હોવી જોઈએ ને. અંગ્રેજો આપણા દેશમાં 150 થી 250 વર્ષ રહ્યા. આપણી દિવાળી લઈ આવ્યા એ લોકો, આપણો ગણપતિ ઉત્સવ લાવ્યા, અમેરિકન નવરાત્રા લાવ્યા, કશું લીધું નહીં આપણા દેશમાંથી પૈસા સિવાય. અને આપણા દેશવાળાએ વેલેન્ટાઇન ડે, વિચાર તો કરો કેવો દાદા, હે, નખો જ વાળી જાય આપણા દેશનો. 31 ડિસેમ્બર દિવાળી કરતાં અત્યારે વધારે ફટાકડા ફૂટે છે દાદા. વિકૃતિ છે આ, અણઘડ સમાજનું પરિણામ છે. આપણો સમાજ અણઘડ કહેવાય, જેનું જોવે જેવું જોવે પકડી લેવાનું તરત. આપણે આપણું અસ્તિત્વ ગુમાવીશું, આપણી જાતને ભૂલી જશું. ડાયો માણસ છે, પોતાની રીતમાં જીવે, પોતાની સ્ટાઇલમાં જીવે. જીવન જીઓ રીતિ છે, ધન કમાવો નીતિ છે, ઓર ભક્તિ કરો પ્રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે. દુર્ગતિના ત્રણ જ કારણ છે. તમે યહૂદી લોકોને ગમે ત્યાં જોશો,
ગમે તે સમયમાં જોશો, વિન્ટરમાં કે સમરમાં, ન્યૂજર્સીમાં કે ફ્લોરિડામાં, પણ એનો ડ્રેસ તમે જોજો એક સરખો ડ્રેસ હોય. બ્લેક કોટ હશે, બ્લેક ટોપી હશે, બ્લેક પેન્ટ હશે. ધ રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ, આખી દુનિયાની ધ સ્ટ્રોંગેસ્ટ કોમ્યુનિટી, ધ મોસ્ટ બ્રિલિયન્ટ કોમ્યુનિટી, સૌથી વધારે પૈસા એ લોકો પાસે છે, સૌથી વધારે પાવર એ લોકો પાસે છે, સૌથી વધારે બુદ્ધિ, ઇન્વેન્શન બધું એની પાસે હોવા છતાં મર્યાદામાં છે, છે કે નહીં? આટલી ભીડ હતી, મહારાજ આટલું બધું રમૂજ કરતા હતા, શ્રીજી મહારાજ રમૂજ ચડ્યા હતા, આજે બરાબર હારના ઢગલાના ઢગલાના ઘા કરતા હતા, પણ તેમ છતાં સંતો કેમાં હતા? મર્યાદામાં હતા. કોઈ ધીંગામસ્તી કરતા નહીં. જેના ભાગે હાર ન આવે, જેના ભાગે, કેમ કે આટલા બધા હાર ઉછળતા હોય ચારે બાજુ, આમ ઘા કરતા એટલે કોકને મળે ને કોકને ન પણ મળે, પણ શ્રીહરિ તેનું ધ્યાન રાખતા. લો, મહારાજ રમૂજ પણ કરે છે અને તેમ છતાં ધ્યાન પણ રાખે છે. મોટા પુરુષ ભગવાન એની લીલા છે ને, એનું જોઈને આપણે કરવા જઈએ તો મરી જઈએ. એનું ધ્યાન શ્રીહરિ રાખતા, અને જ્યારે ફરી હાર આવે ત્યારે તે હરિભક્તને ખાસ હાર ઘા કરીને આપતા. લો, તે દેખીને હરિભક્તોને ઘણું હેતુ પજતું. ક્યારેક શ્રીહરિ બાઈઓની સભા તરફ હાર ફેંકતા, કારણ કે ભગવાનની પ્રસાદીની આશા સહુના મનમાં હોય. જે શ્રીહરિના મહાત્મ્યને જાણતા હતા તેમને શ્રીહરિ ફૂલની પ્રસાદી આપતા હતા. જે હરિભક્તો મહાત્મ્ય સમજતા હતા તેઓ તે પ્રસાદીના હારને કાયમ દર્શન કરવા રાખી મૂકતા હતા. જે હરિભક્તો સહુ પ્રથમ આવ્યા હતા તેમને ગામમાં હરિભક્તોને ઘેર ઉતારા આપ્યા હતા. ગામમાં ચારે વર્ણના હરિભક્તોના મકાન હતા, તેમાં શ્રીહરિએ પ્રેમથી હરિભક્તોના ઉતારા કરાવ્યા હતા. વડતાલ ગામના ભક્તો પણ સત્સંગની બધી રીતને જાણતા. ગામમાં હરિભક્તોના જે મકાન હતા તે જ્યારે મહેમાનોથી ભરાઈ ગયા ત્યારે વધારે આવેલા ભક્તોને માટે ગામથી બહાર ઉતારા કરાવ્યા. કેટલાક હરિભક્તો જોરાભાઈના બાગમાં આવીને ઉતર્યા. વડોદરાના નાથ ભક્ત, જેની વાત આપણે હમણાં જ સાંભળી, વડોદરાના નાથ ભક્ત આદિ ભાઈઓ અને બાઈઓ હરિભક્તો ઘણા આવ્યા હતા. વડોદરાનો સંઘ ઘણો મોટો હતો અને સુરતના બધા હરિભક્તો પણ જેસંગભાઈના બાગમાં ઉતર્યા. કેમ જે ત્યાં ઘણી મોટી જગ્યા હતી. ડભોઈથી કરુણાશંકરભાઈ આદિ વિપ્ર બ્રાહ્મણ હરિભક્તો આવ્યા હતા, જે રાજકાજમાં હોશિયાર હતા. તેઓ દાદાભાઈના બાગમાં ઉતર્યા. જે જે હરિભક્તો આવ્યા તેઓ સુખી થયા. વડતાલ ગામને ફરતા જે જે બાગ હતા તેમાં બહારથી જે હરિભક્તો આવ્યા હતા તેમને ઉતારા કરાવ્યા. બુવા ગામના પાટીદાર હરિભક્તો હતા તે બધા મોટા અમીન કહેવાતા. કાનદાસ પટેલ, ગુલાબભાઈ, ધ્રુવભાઈ, ત્રિભુવનભાઈ એ બધા હરિભક્તોમાં મુખ્ય ગણાતા હતા. તે બધા હરિભક્તોની સાથે દીનાનાથ ભટ્ટ પંડિત, રાજ દરબારોમાં સન્માન પામેલા આમોદ ગામના વતની ખૂબ સારા વિદ્વાન તેઓ પણ હતા. તેમને અમીનોના પહેલા સત્સંગ થયો હતો. દીનાનાથ ભટ્ટ, એના વિશે આપણે ઘણી વાર શાસ્ત્રોમાં, સંતોની કથામાં શ્રવણ કર્યું છે, સાંભળ્યું છે. શ્રીજી મહારાજના સમયના પ્રકાંડ પંડિત વિદ્વાન હતા. તેમ છતાં અભિમાન નામનો એક એવો દોષ છે ને, એ અભિમાન નામના દોષને લીધે સત્સંગમાંથી પડી ગયા હતા. શ્રીજી મહારાજે ફરીવાર ચમત્કાર દેખાડ્યો. દીનાનાથ ભટ્ટના દીકરીને વળગાટ થયું. એવો વળગાટ હતો, અનેક પ્રકારની દવા કર્યા પછી પણ એમાંથી કોઈ ઇલાજ ન થયો. ત્યારે અંતે દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે આવે. મહારાજે એનું ભૂત ભગાડ્યું. દીનાનાથ ભટ્ટને પોતાની ભૂલ ઓળખાણી, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ, જે અષ્ટક પ્રસિદ્ધ છે આ અષ્ટક એણે મહારાજના ચરણોમાં ત્યારે અર્પણ કર્યું. સંસ્કૃતના ઘણા સારા સ્તોત્ર દીનાનાથ ભટ્ટના કરેલા છે. તેઓ પ્રેમથી અમીનોની સાથે આવ્યા હતા. પરમ દયાળુ શ્રીહરિ તેમને દેખીને અત્યંત રાજી થયા. મહારાજને બ્રાહ્મણો વહાલા હતા, એમાં પણ વિદ્વાન બ્રાહ્મણો વિશેષ વહાલા હતા, કારણ કે વિદ્વાન દ્વારા સત્સંગની શોભા વધે છે. જ્ઞાની પોતે સમજી પણ શકે અને બીજાને સમજાવી પણ શકે, એટલા માટે જ્ઞાનનો મહિમા અધિક છે. આપણા લોયાધામમાં પણ આપણે ઝુંબેશ ઉપાડીએ
જેટલા ભક્તો કથા સાંભળો છો ને, એક નાની વાત યાદ રાખજો, જીવનમાં પહેલાં આપણે સમજીએ અને પછી બીજાને સમજાવીએ. પહેલાં મહારાજને, મોટા પુરુષને ઓળખીએ, પછી આપણે એવો પ્રયત્ન કરીએ બીજાને ઓળખાવીએ. આગ્રહ રાખો, આગ્રહ વિના કોઈ કામ થતું નથી. તમારા સમીપ સંબંધી હોય, મિત્રો હોય, તમારા સર્કલના માણસો હોય, તમારી સાથે જેની બેઠક ઉઠક હોય, ચોક્કસ આપણે એને એક મહારાજની વાત, એક ગુરુજીની વાત, એકાદ આપણી આ સંતોની ભક્તોની કથા વાર્તાની એકાદ વાત કરીએ. દાદા, કેવા કો ઇન્સિડન્ટ્સ બને છે, તમને એક નાની વાત સંભળાવું. આપણા કિશનભાઈ મંદિરમાં આવે છે. હવે ખરેખર કિશનભાઈ છે ને, એ બાદલપુર ગામના અહીંયા જતીનભાઈ કરીને છે, એમને ત્યાં મેં સંતો ભક્તિયજ્ઞ કરવા ગયા હતા, છે મહિમાવાળા, ભાવવાળા, એમના આમંત્રણથી ઘણા બધા સગા સ્નેહી એમના સંબંધીઓ પધાર્યા હતા. તે દિવસે કિશનભાઈ ન આવી શક્યા સભામાં, એટલે પછી જતીનભાઈને કહ્યું, તમે એકવાર બધાને લઈને આવજો પાછા. એમણે બે ત્રણ વાર કહ્યું હશે, એટલે કિશનભાઈ એ રીતે મંદિરે એકવાર આવ્યા. આવીને પછી કિશનભાઈ તો ફરીવાર દેખાણા જ નહીં, પણ કિશનભાઈ મંદિરે આવ્યા ત્યારથી શનિ ભગત અને એમના મધર એ મંદિરે આવતા થઈ ગયા. તમે વિચારો, એ શનિ ભગત આવતા થયા, શનિ ભગતના જીવનમાં પરિવર્તન જોયા અને કિશનભાઈ મંદિરે આવ્યા, તમે જાણો છો આજે કેવું જીવન છે. એક કિશનભાઈને લીધે આજે બીજા 10 પરિવારો પાછળ ઊભા છે, સત્સંગમાં જોડાઈ રહ્યા છે. પણ ક્યારે આગ્રહ રાખીએ આપણે, તમારા સગાવાલાને, તમારા સંબંધીઓને, તમારા મિત્રોને, તમે એવો આગ્રહ રાખો એકાદ વાર મહારાજ સુધી, ગુરુજી સુધી, આ સંતો સુધી, આ કથા વાર્તા, આ સત્સંગ સુધી પહોંચાડીએ. પછી એવું છે કે કોઈક મુમુક્ષુ હોય તો ચોંટી જાય, ઓછી મુમુક્ષુતા હોય તો એને ગુણ આવે, ગુણ તો આવશે જ. નાળિયેર કડક હોય તો 5 વાર પછાડવું પડે અને પોચું હોય તો એક ધડાકે પૂરું. પણ શનિવારે વધેરવાનું હોય તો આપણે પછાડવું જ પડે ને, એમને ફૂટે દાદા. જીવનમાં યાદ રાખો વાલા ભક્તો, આપણે સત્સંગ કરીએ છીએ, પણ સાથે સાથે આપણો આગ્રહ એવો પણ હોય કે આપણી સાથે બેસનારો, આપણી સાથે બોલનારો, એને પણ આપણે સત્સંગ ઓળખાવીએ. કારણ કે આસપાસ જો ઘેરો સત્સંગનો ન હોય, આપણે એકલા જ સત્સંગી હોય, પરિવારમાં બીજા સત્સંગી ન હોય, આ અમેરિકામાં વર્ષો પહેલાં મેં જોયેલું, બાપા દીકરાને પણ એમ ન કહે તો સ્વામી પાસે બેસ, આવી પરિસ્થિતિ અમે જોયેલી. પૂજ્યપાદ ગુરુજીએ એકવાર એક હરિભક્તને કહ્યું, તમારા દીકરાઓ ક્યાં છે, એકવાર તો ભેગા કરો. અને ત્યારે પેલા હરિભક્તો એવા ખીજાયા ગુરુજીને કે તમે શું કહો છો, આ ઇન્ડિયા નથી, આ અમેરિકા છે, છોકરાઓ ન બેસે, એને ખબર ન પડે, તમને તમારી વાતમાં એને શું સમજણ પડે. કેટલું બધું લેક્ચર આપી દીધું. આવો સમય ગુરુજીએ અમે સંતોએ જોયો હતો. અને આજે એ માતા પિતાઓ એવા પસ્તાય છે, એ જ હરિભક્તના ઘરે ગુરુજી સાથે હું બેઠો હતો, એની આંખમાં આંસુ આવી ગયા, એણે આ વાત કરી ત્યારે મને ખબર પડી વર્ષો પહેલાં આવી ઘટના ઘટેલી. હું કહેવા એ માગું છું, આપણો આગ્રહ નથી એટલે આ બધા પ્રશ્નો સર્જાય છે. પરિવારમાં પણ આપણે આગ્રહ રાખીએ, કથા વાર્તા સાંભળે, મહારાજના મંદિરે આવે, દર્શન કરે, પછી એટલું બધું પ્રેશર ન કરીએ. પેલું કોઈ બહુ સરસ કહ્યું છે કે વ્યસન કરનારને છોડવા માટે એટલું બધું પ્રેશર ન કરીએ કે વ્યસન તો ન છોડે પણ આપણને જ છોડી દે. મુક્તાનંદ સ્વામીને મહારાજે સાગરમાં ટકોર કરી કે સ્વામી, તમે વિચરણ કરવા જજો, કોઈ અધર્મી હોય, પાપી હોય, એને ઉપદેશ પણ આપજો, પરંતુ પહેલાં એ જીવને હેત થાય ને એવું કરજો. જો હેત હશે ને તો તમારી વાત મનાશે, પણ હેત જ નહીં હોય ને તો તમારી અમૃત જેવી વાત પણ ઝેર જેવી લાગશે. એકદમ 100% સત્ય વાત પણ 100% અસત્ય લાગશે. આટલો વિવેક આગ્રહમાં રાખો. આગ્રહ બરાબર છે, દુરાગ્રહ બરાબર નથી. પેલો પછી આપણે આપણો ફોન જ ના ઉપાડે, પણ વિવેકથી આપણે કહીએ કે આ સરસ કથા છે, તમે જે મને વાત પૂછી ને એનું સમાધાન આ કથામાં મળશે, તમે સાંભળજો. તક જોઈને, સમય જોઈને, આ રીતે આપણે જો બીજા જીવોને પણ મહારાજ
ગુરુજી સંતો ભક્તો એની ઓળખાણ કરાવીએ ને તો ચોક્કસ વાલા ભક્તો એક શ્રીજી મહારાજ એટલા બધા રાજી થાય. શ્રીજી મહારાજનું તો મિશન છે એક જીવને ઉગારો, આખા બ્રહ્માંડ ઉગારે એનું પુણ્ય છે. ગુરુજીનો પણ સંકલ્પ છે મને મળ્યા જે મહારાજ સામેવાળા જીવને આપવા છે. એટલા માટે જ્ઞાની ઉપર મહારાજને હેત છે. વિપ્ર કે ધર્મ કહાવત જેતા દીનાનાથ ભટ્ટ આવ્યા એને જોતાની સાથે મહારાજ અત્યંત રાજી થઈ ગયા. ભટ્ટજી કેવા છે લખે છે, વિપ્ર કે ધર્મ કહાવત જેતા શુદ્ધ હી વરતત તામહી તેતા. વિપ્ર કે ધર્મ કહાવત જેતા શુદ્ધ હી વરતત તામહી તેતા. બ્રાહ્મણના જેટલા ધર્મ છે એનું પાલન કરતા હતા અને તેઓ મિતભાષી હતા અને ઘણા ગુણવાન હતા, અનંત શાસ્ત્રના ભંડાર સમાન હતા. તેઓ 88,000 ઋષિઓના મતને જાણતા હતા. કેવા વિદ્વાન હતા? 88,000 ઋષિઓના મતને જાણતા હતા. શાસ્ત્રોના શબ્દમાં અતિ કુશળ હતા. કાવ્ય અલંકાર અને કોષ ગ્રંથોને સારી રીતે ભણેલા અને જાણકાર હતા. જ્યોતિષશાસ્ત્રના બધા મતને જાણતા હતા. વેદ અને સ્મૃતિઓને પણ જાણતા હતા. પુરાણના શબ્દોમાં પણ તેમને શ્રીહરિ જેટલું પૂછતા તેટલું તેઓ બોલતા. હવે આ છેલ્લી વાત ધ્યાનથી સાંભળજો. પરંતુ મેં કીધું ને, પરંતુ આવે ત્યારે શું કરવાનું? હા, ઢીલા નહીં પછી. પરંતુ પૂછ્યા વિના તેઓ ક્યારેય બોલતા નહીં. અને આજના જ્ઞાનીઓ કેવા થઈ ગયા? જ્ઞાની માણસે પોતાના જ્ઞાન ઉપર આટલો કંટ્રોલ રાખવો જોઈએ કે ગમે ત્યાં પછી, ગમે તે પરિસ્થિતિમાં પછી સામેનો વ્યક્તિ ક્યાં છે, શું છે. હે, પેલા કવિને પછી મૂળ કવિતા ફૂટી આમ, અને એ તો તાકીને બેઠેલા, કોઈક મળે એટલે હું કવિતા સંભળાવી દઉં, અને એમાં કોઈક ખેડૂ નીકળ્યો, થાકેલો હતો, પકડ્યો, ભાઈ તારું ક્યાં ચોટ્યું છે ચિત્ત, સાંભળ મારું ગીત. કવિએ શરૂ કર્યું, તારું ક્યાં ચોટ્યું છે ચિત્ત, સાંભળ મારું ગીત. કહે તો રામાયણ સંભળાવું, કહે તો તને મહાભારત, અને કહે તો કોઈકની સંગીન પ્રીત, તારું ક્યાં ચોટ્યું છે. આણે કવિતા ચાલુ કરીને પેલા ખેડૂનો મગજ ગયો. ખેડૂ કે, રામાયણ તું શું સંભળાવે, રામાયણ તું શું સંભળાવે, કરીને સોર બકોર, અનેક રાવણ નજરે ભાળું, સીતાજીના ચોર. કવિ તો માથું ખંજવાવા માંડ્યો કે આ તો મારા કરતા મોટો કવિ લાગે, જા ભાઈ જા. તો પરંતુ પૂછ્યા વિના તેઓ ક્યારે બોલતા નહીં. આ જગતમાં અનેક પ્રકારના અભિમાન છે. હમણાં શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કેટલી સરસ વાત આવી. વિદુરજીની આ વાત એટલી બધી વ્યાપક બની છે. 7 thieves ઓફ ધ લાઈફ. ગુરુજી એટલી સરસ રમૂજ સાથે આ વાત કરી હતી, યાદ રાખવા જેવી. વિદુરજી એમ કહે છે, વૃદ્ધ અવસ્થા રૂપને હરનારી છે. ગમે એવો રૂડો રૂપાળો હોય પણ વૃદ્ધ અવસ્થા થાય એટલે રૂપ જતું રહી, આશા આવે એટલે ધીરજ જતી રહી, ઘરમાં અંજવાળું આવે એટલે કોણ જાય, બોલો. એમ જીવનમાં આશા આવે એટલે કોણ જાય? ધીરજ જાય. આશા લાલચ જાગે ને એ ક્યારેય ધીરજ ન રાખી શકે. મૃત્યુ આવે એટલે કોણ જાય? પ્રાણ જાય. ઈર્ષ્યા આવે એટલે કોણ જાય? ધર્માચરણ જાય. ઈર્ષ્યાળુ માણસ સામેવાળાને પાછો પાડવા માટે ધર્મભંગ પણ કરે છે. ક્રોધ આવે એટલે લક્ષ્મીનો નાશ થાય. કોનાથી કોનો નાશ થાય, કોણ કોને હરનારું છે? ક્રોધ લક્ષ્મીને હરનાર છે, નીચની સેવા શીલને હરનાર છે. પરંતુ વિદુરજી એમ કહે છે, આ બધા એક એકને હરનારા છે, અભિમાન સર્વસ્વને હરનારો છે. કેવું છે? અભિમાન સર્વસ્વને લૂંટનારું છે. જીવનમાં અભિમાન આવ્યું ને કોઈ પણ વાતનું, આપણામાં સદગુણ છે એનું અભિમાન આવ્યું ને તો પણ મરી ગયા. અભિમાન યાદ રાખજો, અભિમાન આપણા સદગુણોને અવગુણ બનાવી દે છે, અને દાસત્વપણું આપણા દોષોને પણ સદગુણ બનાવી દે છે.
દાસ હોય ને એમાં દોષ પડ્યા હોય ને તો કોઈક દયા કરે, દયા કરે ને તો ભલે આજે દોષ છે પણ એ દોષ 2-5 વર્ષે પણ કોઈ ઠપકો આપીને, કોઈ દંડ આપીને પણ, કોઈ દયા કરીને પણ એનો દોષ ટાળે. અભિમાન એવો દોષ છે કે ગમે એટલા સદગુણ હોય ને, કર્ણમાં ઓછા સદગુણ હતા, પિતામાં ભીષ્મમાં ઓછા સદગુણ હતા, બોલો. મહાભારતની વાત શ્રીજી મહારાજે સાગરમાં કરી હતી, આપણે સાંભળી હતી. કેવા પિતામાં ભીષ્મ, સુધનવાની વાત આપણે સાંભળી હતી, કેવો સુધનવા, અર્જુનનો કોઈ ક્લાસ ન લાગે. એક મિસ્ટેક થઈ ગઈ, એક જ. કઈ મિસ્ટેક? અભિમાન. ઝૂકી ન શક્યા. વિનોબા ભાવેજીએ 8 પ્રકારના અભિમાન બહુ ખતરનાક બતાવ્યા છે. એમાં પણ 2 અભિમાન અતિ ખતરનાક છે, જે અભિમાની પાછો વળતો જ નથી એવા 2 અભિમાન છે, એક ધનનું અને એક જ્ઞાનનું. કયા કયા 2? તમને દાદા કોઈ વાતે ખબર પડી જાય કે હું સાચો છું, પણ ઝઘડો થયા વિના રે. ગુજરાતીના બહુ સારા લેખક જનક નાયક, 100 વાતનું 1 સમાધાન, એનું બહુ સરસ પુસ્તક છે. અત્યારના સાંસારિક પ્રશ્નો એના સમાધાન કેવા કેવા હોય, હું સાચો છું, આ અભિમાન જ્યારે આવે ને ત્યારે ઝઘડો થાય થાય અને થાય, હું પણ સાચો છું આમ જો થાય ને તો ઝઘડો ન થાય, સામેવાળાને પણ થોડું તો એનું પણ ઇન્સલ્ટ એટલું બધું ના થવું જોઈએ, બરાબર. ખોટો હોય આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, પણ તો પણ થોડા અંશે કંઈક તો એની પણ વાત સાચી હોય છે. એ તમે નથી સ્વીકારી શકતા ત્યારે અનેક પ્રશ્નો સર્જાતા હોય. અભિમાન સર્વસ્વને હરનારો છે. દીનાનાથ ભટ્ટ આટલા વિદ્વાન હતા, 88,000 ઋષિઓના મતને જાણતા હતા, વેદ શાસ્ત્ર કાવ્ય અલંકાર નીતિ સ્મૃતિ બધું ભણનારા હોવા છતાં, પરંતુ પૂછ્યા વિના તેઓ ક્યારેય બોલતા નહીં. અને આપણે તો જો થોડું જ્ઞાન હોય તો પૂછ્યા વિના બોલવું, આ ભગવાન વ્યાસે 100 પ્રકારના જે મૂર્ખાઓ ગણ્યા એમાંનું એક લક્ષણ છે, કે એને પૂછો ના પૂછો તો પણ વચ્ચે બોલે. તેથી બીજા બધા લોકો તેમને પંડિતના રૂપમાં ઓળખી ન શકતા. હવે આ મિસ્ટેક એક થાય, બોલે નહીં તો બીજાને ખબર ન પડે, પણ તેમ છતાં પોતે પોતાની મર્યાદામાં હતા. તેઓ કાંઈ શ્રીહરિના સ્તોત્ર રચીને લાવ્યા હતા, તેને જ્યારે જાહેરમાં બોલ્યા ત્યારે સહુને તેઓ વિદ્વાનના રૂપમાં દેખાયા. બધાને ભાવ થયો, ઓહો આ તો ખૂબ મોટા પંડિત છે, વિદ્વાન છે. તેમનામાં ઉપરથી કોઈ હરિભક્તોના ચિહ્ન બહુ દેખાતા ન હતા, તેમની સહજ સ્વભાવે પ્રકૃતિ શાંત હતી. તેમના દિલમાં જેવી સમજણ હતી તે પ્રમાણે તેમણે સ્તોત્રમાં શ્રીહરિને અનંત કોટી બ્રહ્માંડના કારણના કારણ કહ્યા હતા, સર્વોપરી કહ્યા હતા, જેનાથી કોઈ પર નથી, જેનાથી કોઈ વધારે નથી, જેનાથી કોઈ સમર્થ નથી, આવા કહ્યા હતા. જેઓ અત્યારે સંત મંડળને મધ્ય બિરાજી રહ્યા છે, શોભી રહ્યા છે, આવું સુંદર વર્ણન કર્યું હતું. કેમાં? સંસ્કૃતના સ્તોત્રમાં. મહાતેજ પુંજ સ્ફુરદમલ સચ્ચા મરયુગમ પ્રસમ ધન્યો લબ્ધ્વા નયનપથિ નારાયણ મહમ. આ બધા દીનાનાથ ભટ્ટજીના લખેલા સારા સ્તોત્રો છે. શ્રીહરિએ પંડિત દીનાનાથને દેખ્યા, તેમને ફૂલનો હાર આપ્યો, એ ગુણવાન પંડિત છે એમ સમજીને વર્ણિની સાથે તેમને ઉતારો અપાવ્યો. તેમની સાથે જેટલા વિદ્યાર્થીઓ હતા તે બધાને પણ વર્ણિની સાથે જમવાનું કહ્યું. કલાલી ગામના અજુભાઈ અમીન પાટીદાર હતા, તેમનું કુટુંબ ઘણું મોટું હતું. તે બધા શ્રીહરિ પાસે આવ્યા, તેઓ ઘણા જ ઉત્સાહથી શ્રીહરિના ચરણમાં નમી પડ્યા. ગામમાં જ્યારે વધારે પડતી ભીડ થઈ ત્યારે શ્રીહરિ ગામ બહાર આવ્યા, ગામની ચારે બાજુ ફર્યા, સભા થાય એવું કોઈ સ્થાન ન દેખ્યું. જેટલા કુવાઓ અને બાગો કહેવાતા હતા તે બધા ગામથી પા પા કોસ સુધી દૂર હતા, અને દેશ દેશના જે હરિભક્તો આવ્યા હતા તે બધા ભરપૂર ત્યાં ઉતર્યા હતા. નડિયાદના અને પેટલાદના જે મોટા મોટા વેપારીઓ હતા, બીજા ગામના જે વેપારીઓ વેપાર કરતા હતા, તેમણે બધાએ આવીને ત્યાં દુકાનો કરી દીધી. શ્રીહરિએ તે બધી દુકાનોને દેખી, દુકાનો કરનારા વેપારી પણ ડાહ્યા હતા, તેઓ પોતપોતાના ચોકિયાતોને લાવ્યા હતા. કેમકે આટલા બધા માણસો હોય ને દુકાન કરી હોય ને જો રખેવાળી ન કરી હોય તો દાદા, હા તમે ઘરમાં સોનું રાખવાનું સિક્યુરિટી સિસ્ટમ ન રાખો તો શું થાય? સીધી વાત છે ને દાદા, કાં સોનું ન રાખવું જોઈએ, કાં સોનું રાખો તો સિક્યોરિટી સિસ્ટમ રાખવી જોઈએ. વેરી પ્રેક્ટિકલ વાત હોય છે ને અમુક તો,
કેવું લખ્યું સરસ, જો દુકાનો કરનારા વેપારી ઘણા ડાહ્યા હતા, કારણ કે તેઓ પોતપોતાના ચોકિયા તો લઈને આવ્યા હતા. બોલો, અમારા અભિષેકભાઈ તો જવાના હતા, આખી કથા ગમી ગઈ ને તમને? હરિભક્તોને જે સામાન જોઈતો હોય તે ધન આપવાથી તરત મળતો હતો, મફત આપતા નહોતા, એટલે પાછા ડાયા કહેવાય. ઉધાર ધંધો કર્યો તો કેવા કહેવાય? એટલે બચ્ચોની વાત છે ને, દાદા નાવા ગયા, તે બચ્ચું આવ્યો દોડતો દોડતો. દાદા દાદા શું વિચારો છો? હવે નદીના કિનારે શું વિચાર કરતા હોય? આ તો હોશિયાર અઠંગ હતો. દીકરા તું કોણ? કેમ દાદા? હું 5 વર્ષનો હતો, તમારી આંગળી પકડીને ચાલતો હતો ગામની બજાર વચ્ચે, તમે મને રમકડા લઈ દેતા, ઓળખ્યો નહીં હું બચ્ચું તમારા ગામનો. હવે 95 વર્ષના દાદાના 5 વર્ષની વાત યાદ રહી રહી? દાદા હું વિચારું, મારે નાવું છે દીકરા, એટલે હું જોતો તો કોઈ ધ્યાન રાખે કપડાનું ઠેલાનું. અરે દાદા હું ધ્યાન રાખીશ, તમારો ભાણો જ છું. દાદાએ બધું મૂક્યું, નાવા ડૂબકી મારી, દાદાને હાવ નવરાવીને જતો રહ્યો. બોલો, દાદા બહાર નીકળ્યા, બધાને કે મારો ભાણો જોયો, પણ તમારો ભાણો કેવો હતો? કાળો ધોળો હોય તો કયો? તો કે પેલો બચ્ચું નામ નહીં, પણ કયો બચ્ચું? આગળ પાછળ કંઈક તો હોય ને બચ્ચુંને. હે દાદા, બચ્ચુંને આગળ કંઈક હોય બચ્ચુંને. હવે આમ અધ્ધર ચાલ થાય તો શું થાય? પછી તો બચ્ચું એમ, આવા કેટલા બચ્ચુઓ છે નવડાવીને જતા રહી છે, એવું છે. આવું બહુ થાય છે દાદા. હા, આ ડાયા માણસના લક્ષણો છે શાસ્ત્રમાં. દુકાનદારો ડાયા હતા, ચોકિયા તો લઈને આવ્યા હતા, ઝેરી ભગતને જે જોતું બધું મળતું, પણ કેવી રીતે? રોકડાથી વેપાર કરવાનો, ઉધાર ધંધો. પછી મહારાજ પાસે જવું પડે કે તમારા સમયમાં કોક ભગત આવ્યા હતા અને કોક વસ્તુ લઈ ગયા છે. મહારાજ કે કયા ભગતને? ગામના પૂર્વ દરવાજા સામે જે તળાવ છે તેના તરફ શ્રીની દ્રષ્ટિ ગઈ. તળાવને કાંઠે એક દેવળ હતું. અમે છે ને, આ સત્ય ઘટના, વડોદરા ગુરુકુલમાં હતા, ગલ્લો ખોલેલો હરિભક્તો બધા ગણતા હતા. એમાં એક હરિભગત આવ્યા, બીજા હરિભગતને કહે કે મારે 5,000ના છૂટા જોઈએ છે, આપો ને. આને તેમ લાગ્યું હરિભગત જશે ને, તરત ધડ દઈને આપી દીધા. આ કે બસ હમણાં તમને રોકડા પૈસા આપું, આને એમ કે હમણાં ખિસ્સામાં ગણીને આપશે. આ ઊભો થયો, પહેલાં તો ગણવામાં મશગુલ હોય, એ ગણતા રહે. આ તો ગયો, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અમને પૂછવા એક સ્વામી પેલો હરિભગત આવ્યો તો હમણાં 5,000 લઈને. મેં કીધું કયો હરિભગત? પેલો, એ તો આપણો શબ્દ સ્ટાન્ડર્ડ છે, કયો? પેલો. હમણાં 5,000 છૂટા આપ્યા એ, પણ કોને આપ્યા? નામ તો હોય કંઈક, ગામ તો હોય, ઓળખાણ તો હોય દાદા? બોલો, ધોળા દિવસે આમ ટોપી બધા વચ્ચે પહેરાવીને જતા હે. સાવધાન થવું જોઈએ, હા, જીવન જીવવામાં બહુ સાવધાની જોઈએ. ખરેખર આ બધું સાંભળવું હોય ને તો આપણને આ બધા વિચાર આવે, નકર આ બિચારા ખબર પણ નથી હોતી. તળાવને કાંઠે એક દેવળ હતું. શ્રીહરિ ભક્તોને દર્શન દેવા માટે તે દેવળ ઉપર બેઠા, હરિસ્મૃતિમાં આવે છે ને, દેરી ઉપર બેઠા દીઠા છે. ત્યાંથી પૂર્વ તરફ આગળ દ્રષ્ટિ કરી ત્યારે ઘણા મોટા આંબલાના ઝાડ જોયા. મોટા વડલાના જેટલા વિસ્તારમાં ઘણી મોટી છાયાવાળા એ આંબલાના ઝાડ હતા. શ્રીહરિ એ તે બધું જોયું, મનમાં ઘણો આનંદ થયો. આંબલા સભા કર્યા જેવા છે એવું ધારીને તે વખતે જ ત્યાં ગયા. તેની આસપાસમાં બીજા પણ વિવિધ પ્રકારના વૃક્ષ હતા. ત્યાં કોઈનું વાવેતરવાળું ખેતર નહીં હોવાથી કોઈનું કંઈ પણ લગારે બગડે એમ ન હતું. મહારાજે ચારે બાજુ જોઈ લીધું, કોઈનું ખેતર નથી ને. અહીંયા જાજા માણસો ભેગા થાય, કોઈનો પાક દબાઈ જાય, બગડી જાય એવું નથી ને. જોયો કેટલો મહારાજનો વિવેક છે નાનામાં નાની બાબતમાં. તળાવ તરફની જમીન આંગણા સમાન સ્વચ્છ હતી. ગાયોના ધણ બપોરે ત્યાં બેસતા, તેથી બેઠક પણ ચોખ્ખી હતી. તે સ્થાનની શોભા વૃંદાવન કરતા પણ અપાર સુંદર હતી. શ્રીહરિએ તે સ્થળ જોતાની સાથે ત્યાં બેઠક કરી, એટલે કે ત્યાં સભા કરવાનું નક્કી કર્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં ઉત્સવ ઉપર ઘણા હરિભક્તો આવ્યા ત્યારે પૂર્વ દિશામાં આંબલા નીચે સભા કરી એ નામે 53મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.